તો હવે આજનો આપણો ટોપિક છે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ અને ગતિ માર્ગ ગતિ માર્ગ એ મહત્વનું છે આજે કે V અને B વચ્ચે જો ખૂણો અલગ અલગ લઈએ તો એની ગતિનો માર્ગ કેવો થાય એ આપણે જોવાનું છે તો હવે આ જ સૂત્રને મારે ખાલી મૂલ્યની રીતે લખવું હોય તો તો હું લખું FB QVB પછી sin θ કે cos θ તો ડોટ પ્રોડક્ટ હોય તો cos θ ક્રોસ પ્રોડક્ટ હોય તો sin θ તો QVB sin તો હવે આના આપણે અલગ અલગ કિસ્સા જોઈએ તો કિસ્સો એક થી તમને યાદ હોય તો પાછળ કરેલી એમાં છેલ્લો પોઈન્ટ શું હતો કે જો થીટા ઝીરો હોય કે એકસો એસી હોય તો બળ કેવું થાય ઝીરો તો જો થીટા ઝીરો કે એકસો એસી હોય તો સાઈન થીટા કેવું થાય ઝીરો એટલા માટે એફ બી પણ કેવું થાય ઝીરો ન્યૂટન તો આકૃતિમાં સમજીએ કે ધારો કે આ છે ચુંબકીય ક્ષેત્રની દિશા બી હવે બે ચાર્જ લઉં ક્યુ વન જાય છે બીની દિશામાં એના માટે કેટલો થયો તો ડિગ્રી અને બીજો ચાર્જ ક્યુ ટુ એનો વેગ વી ટુ છે કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્રની પ્રતિ સમાંતર દિશામાં તો એનો થીટા કેટલો થયો ટુ ઇઝ ઇક્વલ ટુ વન એટી ડિગ્રી

સીધી રેખામાં એ ગતિ કરવાનું ચાલુ રાખે અને એનો વેગ અચળ છે હવે હવે કિસ્સો નંબર કે કેટલો ડિગ્રી જો હોય તો એને અલગ શબ્દોમાં કેવું હોય તો વી અને બી એકબીજાને કેવા છે લંબ અને બીજી એક વાત આજના લેક્ચરમાં જે કંઈ પણ તમે ભણો એ તમારે બરાબર નોટમાં લખવાનું છે કારણ કે પાઠ્યપુસ્તકમાં બધું એકદમ ખીચડો કરીને આપેલું છે આવી રીતે કિસ્સા અલગ અલગ આપેલા નથી તો સમજવામાં પછી એ તકલીફ પડશે તો આ નોટ આજે જે કઈ પણ હું લખું બધું તમારે પણ લખવાનું છે પછી ચોપડીમાંથી વાંચીને એક બરાબર નોટ બનાવીને લખવાનું છે તો તો આજે તમારે બે વાર લખવાનું લખવાનું થશે આ છે પ્લસ પછી હોમવર્કમાં પણ આખું લખવાનું છે તો ફરીથી કિસ્સો બે શું હતો કે થી કેટલો હોય નેવ ડિગ્રી અને જો થી નેવ હોય તો એને અલગ શબ્દોમાં વી અને બી એકબીજાને લંબ છે એવું કહી શકાય તો એફ કેટલું થશે આપણું ક્યુ વી બી હવે મહત્વની વાત ધારો કે આ કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે આવી રીતે અંદરની તરફ હવે અહીંયા કોઈક વિદ્યુત ભાર છે ક્યુ એની ગતિ છે આમ આ થઈ ગયું વી બી ક્યાં છે પૃષ્ઠની અંદરની તરફ વી અને બી એકબીજાને લંબ દેખાય છે તમને જોઈ શકો છો તમે કે વી અને બી એકબીજાને કેવા છે લંબ તો જો આ થઈ ગઈ ચુંબકીય ક્ષેત્રની દિશા અંદરની તરફ આવી રીતે હવે ચુંબકીય ક્ષેત્ર અંદર વેગ કેવો આવી રીતે પુસ્તકના પાનામાં જ છે ને તો વેગ જમણી બાજુ ચુંબકીય ક્ષેત્ર અંદરની બાજુ તો બંને વચ્ચે ખૂણો કેટલો બનશે નેવ ડિગ્રી જો આ જ કેસ છે આવી રીતે તો આને સાઈડમાંથી માંથી જુઓ તો કેટલો ખૂણો દેખાય તમને નેવ ડિગ્રી તો હવે જમણા હાથની હથેળીનો નિયમ વાપરીને મને કહો કે બળ કઈ દિશામાં લાગશે તો શું કરવાનું આ વખતે હું તમને જમણા હાથનો નિયમ વાપરીને બતાવીશ નહીં તમારે જાતે નક્કી કરવાનું છે તો અંગૂઠો ક્યાં ગોઠવવાનો પહેલા તો વેગની દિશામાં તો ગોઠવો અંગૂઠો જમણી બાજુ ગોઠવ્યો પછી આંગળીને ખોલવાની કઈ દિશામાં તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં તો આંગળી ગોઠવો ચુંબકીય ક્ષેત્રની દિશામાં મતલબ અંદરની તરફ જાતી તો હવે જુઓ તમારી હથેળી ક્યાં છે ઉપરની તરફ આવે છે આવી રીતે આ દિશા થશે બળની સમજાયું જમણો હાથ વાપરવાનો છે ડાબો હાથ લેતા નહીં જમણી બાજુની સાઇડલાઇટ આપીને ડાબી બાજુ વળી જવાવાળા ખાસ ધ્યાન આપે જમણા હાથની જ હથેળી વાપરવાની છે તો ફરીથી અંગૂઠો આવશે વીની દિશામાં આંગળી આવશે બીની દિશામાં તો તમને હથેળી ક્યાં મળશે ઉપરની તરફ તો આ થઈ ગઈ આપણી બળની દિશા હવે બંને વચ્ચે ખૂણો કેટલો નેવો તો હવે જો તમને ન્યૂટન ગતિના નિયમ વાળું ચેપ્ટર યાદ હોય તો જો વેગ અને બળ એકબીજાને લંબ હોય તો વેગના મૂલ્યમાં કાંઈ ફેરફાર આવશે નહીં ફક્ત એની દિશા જ બદલાશે તો અહીંયા જો વિદ્યુતભારને ક્યાં જવું હતું આ દિશામાં મેં બળ ક્યાં લગાવ્યું ઉપર

બંને વચ્ચે ખૂણો કેટલો નેવું પાછું વિદ્યુત ભાર જવું છે આ દિશામાં બળ લગાવ્યું તમે આ દિશામાં તો વિદ્યુત ભાર ફરીને આવી જશે આમ ક્યાંક પાછું અહીંયા વેગ ક્યાં છે આમ ઉપર બી ક્યાં છે અંદર પાછો જમણો હાથનો નિયમ વાપરો તો પાછું તમને બળ મળશે આવી રીતે ક્યાંક તો આવી રીતે ફરતા 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 એ ચુંબકીય ક્ષેત્રમાં ગોળ ફરીને પાછો આ જ બિંદુ પર આવી જશે અને આ બધે પણ ચુંબકીય ક્ષેત્ર છે ખરું ઓકે અને કોઈ પણ બિંદુએ એનું ચુંબકીય બળ ક્યાં હશે તો આ વર્તુળના કેન્દ્ર તરફ તો કેન્દ્ર તરફ બળ હોય એને આપણે કઈ કહેતા હતા શું કહેતા હતા કેન્દ્રગામી બળ તો અહીંયા આ વર્તુળાકાર ગતિ માટે જે ચુંબકીય બળ છે એ જ કેન્દ્રગામી બળ તરીકે વર્તશે તો ચુંબકીય બળ એના બરાબર જ શું થશે કેન્દ્રગામી ચુંબકીય બળ કેટલું કેન્દ્રગામી બળ કેટલું થાય તો એમ વી સ્કવેર બાય આર યાદ છે ને તો હવે જો આની ત્રિજ્યા મારે શોધવી હોય તો પેલા તો વી વી કેન્સલ થઈ જાય તો શું વધ્યું ક્યુ બી બરાબર સૂત્ર યાદ રાખવાનું આના ઉપરથી દાખલા આવશે આવશે ને આવશે જ તો જો એમ કે ચુંબકીય ક્ષેત્ર બી માં વી વ્યક્તિ ગતિ કરતા એમ દળવાળા વાળા વિદ્યુત ભાર ક્યુ ની ત્રિજ્યા કેટલી થાય તો શું થાય

કે માનો કે તમારી ગાડી કોઈ ફૂલ સ્પીડમાં જતી હોય તો તમે એકદમ શાર્પ ટર્ન લઈ શકો નહીં ગાડી જો તમારી ધીમે જતી હોય તો તમે નાના વર્તુળમાં પણ ગોળ ફરી શકો સોની સ્પીડ પર જતા હોય તો કોઈ નાના વર્તુળ પર તમે ગોળ ફરી શકો ખરા નહીં તો જો તમારો વેગ વધે તો તમારી ત્રિજ્યા પણ કેવી થાય વધી જાય તો આ થઈ ગયું ત્રિજ્યાનું સૂત્ર પછી આવે આવર્તકાળ આવર્તકાળ એટલે શું પેલા તો આવર્તકાળ કોનો હોય તો આવર્ત ગતિનો આવર્તકાળ હોય આવર્ત ગતિ એટલે શું કે જે ગતિ થોડા થોડા સમયે પોતાને શું કરે રિપીટ કરે તો અહીંયા જો ગોળ 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 ફરતું હોય તો એને આવર્ત ગતિ કહેવાય હા આ પોઈન્ટ પર આખું ગોળ ફરીને પાછો આવવાનો છે પછી પાછી સેમ ગતિ કરવાનો છે એટલે કે આ ગતિને થોડી થોડી વારે શું કરે છે પુનરાવર્તિત કરે છે તો આ ગતિમાં એનો આવર્તકાળ કંઈક હશે તો એ જો આવર્તકાળ શોધવો હોય તો પહેલાં તો વેગનું સૂત્ર શું છે તો વેગ બરાબર કાપેલું અંતર છેદમાં સમય એક આવર્ત કાળ પૂરો થાય ત્યારે કાપેલું અંતર કેટલું હશે તો જો ત્રિજ્યા આર હોય તો કાપેલું અંતર કેટલું થાય ટુ પાયર જેટલું અને સમય ત્યારે કેટલો પસાર થયો હોય ટી જેટલો તો વેગ વી બરાબર કાપેલું અંતર કેટલું ટુ પાઇ આર છેદમાં સમય તો કે આવર્ત કાળ તો જો હવે મારે આવર્ત કાળ શોધવો હોય તો ટી બરાબર ટુ પાઇ આર ના છેદમાં વી આર નું મૂલ્ય તમને ખબર છે તો આ થઈ ગયું આર નું મૂલ્ય તો મૂકો અહીંયા તો એ થશે સૂત્ર માં તમને કે વી દેખાય છે ખરો ના એટલે કે ખાસ યાદ રાખવાનું આવતકાળ એ વી થી સ્વતંત્ર છે તમે વેગ ગમે એટલો બદલો

આવર્તકાળ વી થી સ્વતંત્ર હોય તો આવૃત્તિ પણ કેવી રહેવાની વી થી સ્વતંત્ર તો હવે આમાં આવૃત્તિ આવી ગઈ આવર્તકાળ આવી ગયો તો વધુ કોણ તો હવે કોણી આવૃત્તિ કે છે કે આમાં મારો હું બધા આવી ગયા તો મારે આવવું છે તો કોણી આવૃત્તિનું સૂત્ર શું થશે શું છે ઓમેગાનું એફ અને ટી ના રૂપમાં એફ કેટલું હતું ક્યુ ના છેદમાં ટુ પાય એમ તો ક્યુ છેદમાં ટુ પાય એમ તો ટુ પાય ટુ પાય કેન્સલ તો ઓમેગા બરાબર કેટલા થશે ક્યુ બી એમ તો આવર્તકાળ આવૃત્તિ આવૃત્તિ અને કોણીય આ વેગથી કેવા સ્વતંત્ર એને વેગ સાથે કઈ લેવા દેવા નહીં હવે કિસ્સો નંબર ત્રણ અથવા એમ કહો કે સામાન્ય કિસ્સો સામાન્ય કિસ્સો એટલે શું આગળના બે કિસ્સા કેવા હતા કોઈ ખાસ કિસ્સા કે એમાં થી વેલ્યુ ફિક્સ હતી ઝીરો એકસો એસી નેવું

તો હવે ચુંબકીય ક્ષેત્ર અને વેગની વચ્ચે કઈ ખૂણો દેખાય તમને એ છે આ થીટા હવે થીટા કઈ પણ હોઈ શકે ઝીરો નેવ કે એકસો એસી સિવાય તો હવે શું કરવાનું તો આપણને ખબર છે કે જો વેગ સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો એ સીધી રેખામાં જાય અને જો વેગ લંબ હોય તો એ ગોળ 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 ફરવા મળે તો હવે આ વેગને આપણે બે ભાગમાં તોડવાનો એના બે ઘટક લેવાના કેવા કેવા ઘટક લેવાના

વી લંબના કારણે વર્તુળમય ગતિ તો હવે મને વિચારીને કહો કે એવી કઈ ગતિ છે કે કે જે વર્તુળમય પણ પણ છે છે અને રેખીય તો ધારો આ ઇયરફોન આપણો વિદ્યુત ભાર હવે વિ સમાંતરના કારણે ક્યાં જવું છે આમ સીધું પછી વિલંબના કારણે ક્યાં જવું છે તો આમ વર્તુળ આકારે તો જો હું બંને ગતિને ભેગી કરું તો એની ગતિ કેવી બનશે આમ

પછી પાછી સેમ ગતિ રિપીટ થશે એટલે કે આ પોઈન્ટ થી જ્યારે એક સર્કલ પૂરું કરે અહીંયા પાછો આવે તો એ સમયને શું કહેવાય એક આવર્તકાળ તો ફરીથી આપણે ત્રીજા શોધશું ફરીથી આપણે આવર્તકાળ આવૃત્તિ અને આ બધું આવે તો કોણીય આવૃત્તિનો શું વાક તો કોણીય આવૃત્તિ પણ આપણે શોધશું એની સાથે સાથે એક બીજી રાશિ પણ આવશે એને કહેવાય હેલિક્સની પીચ એ આપણે પછી જોઈએ તો પહેલા ત્રીજા શોધીએ તો ફરીથી ચુંબકીય બળ આ વખતે સાઈન થીટા બરાબર ઝીરો કે એક મુકાય નહીં થીટા કેવો છે કઈ પણ યાદ તો થી તમારે સાઈન થીટા જ રાખવો પડે એના બરાબર થશે કેન્દ્રગામી બળ

બરાબર શું થાય છે કેટલા તો તો છેદમાં હવે અને અને આમાંથી એક એક ઉડી જશે તો બી બરાબર એમ વી સાઈન થી છેદમાં આર તો આર બરાબર કેટલા એમ વી સાઈનથી છેદ માં ક્યુ અથવા સૂત્ર તો આમાં પણ સૈમ જ છે પણ ફરક કેટલો આમાં આપણે ખાલી લંબ ઘટક જ લેવાનો અને પેલામાં આપણે આખો વી ગણતા હતા પેલું એટલે કહ્યું જ્યારે ખૂણો નેવ ડિગ્રી હોય તો હોમવર્ક આપું આવૃત્તિ આવર્તકાળ અને કોણીય આવૃત્તિ શોધવાની છે ફરીથી આખી રીત ફોલો કરીને તમારે શોધવાની છે હું ડાયરેક્ટલી લખી દઉં છું કે અહીંયા પણ આવર્તકાળ થશે ટુ પાઈ એમ ના છેદ માં જેટલો જ આવૃત્તિ થશે ક્યુ ના છેદમાં ટુ પાઈ એમ જેટલી અને કોણીય આવૃત્તિ થશે ક્યુ ના છેદમાં એમ જેટલું જ તો આ બધું જાતે ફરીથી ગણવાનું છે હોમવર્કમાં હોમવર્ક મતલબ અલગથી લખીને તમારે આ વખતે વેગ કયો છે વી સાયનથી સાઈન થિટા બરાબર ટુ પાય આર ના છેદમાં કેપિટલ ટી તો કેપિટલ ટી બરાબર કેટલો થશે તો ટુ પાય આર ના છેદમાં વી સાયનથી આર નું મૂલ્ય આપણને ખબર છે તો એમ વી તમારે ટી શોધવાનો છે તો તમારે બધું લખવાનું છે જેવું આપણે આગળના કિસ્સામાં લખ્યું એવી જ રીતે તો આ બધી રાશિ તો આગળ વર્તુળાકાર ગતિ હતી એમાં પણ હતી તો હવે હેલિકલ ગતિમાં એક નવી રાશિ જોડાશે એને કહેવાય હેલિક્સની પીચ હવે એ જ્યારે એક સર્કલ પૂરું કરશે ત્યારે એની થોડીક સુરેખ ગતિ પણ થઈ હશે તો એ પહેલા અહીંયા હતો જ્યારે એને એક સર્કલ પૂરું કર્યું ત્યારે ક્યાં આવી ગયો અહીંયા તો આ બે વચ્ચે જે અંતર વધ્યું એને શું કહેવાય હેલિક્સની પીચ

આટલું સ્થાનાંતર કરવા માટે એને કેટલો સમય લીધો તો એક આવર્તકાળ જેટલો એની વ્યાખ્યામાં પણ એ છે ને કે એક આવર્તકાળ દરમિયાન કરેલું સ્થાનાંતર તો સ્થાનાંતર બરાબર શું લખાય તો વી સમાંતર ગુણ્યા સમય તો વી સમાંતર કેટલો છે તો વી કોસ થીટા જેટલો અને ટી કેટલો છે તો એ છે ટુ પાઈ એમ ના છેદમાં ક્યુ જેટલો કોનું હેલિક્સ ની પીચનું તો આ બધું તમારે નોટમાં લખવાનું છે તો આટલી ભેજામારી કર્યા પછી હવે જોઈએ ઉદાહરણ નંબર ચાર પોઈન્ટ ત્રણ છ ગુણ્યા દસ ની ચાર જેટલા ચુંબકીય ક્ષેત્રને

દસ ની સાત ઘાત પછી ક્યુ ક્યુ શું છે ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર તો ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર તો બધાને ખબર હવે તો એક પોઈન્ટ છ ગુણ્યા દસ માઇનસ ઓગણીસ ઘાત ગુણ્યા બી કેટલો તો ચુંબકીય ક્ષેત્ર આપેલું છે છ ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત લાખ તો છ ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાતરી કરશો સેન્ટીમીટરમાં લખવી હોય તો દસ ની માઇનસ બે ઘાતને ઉડાડી દેવાની તો એ થશે અઠ્યાવીસ પોઈન્ટ બાર સેન્ટીમીટર પછી આવૃત્તિ શોધવાની છે આવૃત્તિનું સૂત્ર આવડતું હોય અને એ મૂકીને કરવું હોય તો પણ વાંધો નહીં અને બીજું જો આપણે જોયેલું કે આવૃત્તિ બરાબર શું થશે એકના છેદમાં આવર્તકાળ અને આવર્તકાળનું સૂત્ર શું હતું ટુ પાઈ આર ના છેદમાં વેગ તો એકના છેદમાં આવર્તકાળ શું થશે વેગના છેદમાં ટુ પાઈ આર આર તો છે તમારી પાસે કેટલો અઠ્યાવીસ પોઈન્ટ બાર ગુણ્યા દસ માઇનસ બે ઘાત તો વેગ કેટલો છે ત્રણ ગુણ્યા દસ ની સાત ઘાત છેદમાં બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા અઠ્યાવીસ પોઈન્ટ બાર ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત ઉપાડ્યો કે ગણો વિડીયો પોઝ કરીને ગણાય સત્તર ગુણ્યા દસ ની છ ઘાત હર્સ તો દસ ની છ ઘાતને મેગા પણ લખી શકાય તો એ થશે લગભગ સત્તર મેગા હર્ડ્સ પછી ઊર્જા શોધવાની છે એ પણ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં તો પેલા આપણે એસઆઈ એકમમાં ઊર્જા શોધીએ તો ઉર્જાનું સૂત્ર શું એકના છેદમાં બે દળ ગુણ્યા વર્ગ વર્ગ તો તો એકના છેદમાં બે દળ નવ ગુણ્યા માઇનસ એકત્રીસ ઘાત વેગ નો વર્ગમાં સાત આખાનો વર્ગ ગણો પાછા તો એ તમને મળશે ચાર પોઈન્ટ જીરો પાંચ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ ઘાત જૂલ કારણ કે બધી જ કિંમતો આપણે કઈ રીતે લીધી છે એસઆઈ એકમમાં આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધી લઈએ ઝૂલ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે જો ફેરવું હોય તો શું કરવાનું એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ ઘાત થી ગુણવાનું કે ભાગવાનું તો ઝૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો આપણે ભાગવું પડે આપણે ફેરવ્યા અને આ જો તમે ગણતરી કરશો તો તમને મળશે લગભગ પચીસો ઇલેક્ટ્રોન વોલ્ટ હજુ ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાનું કીધું નથી આપણે શોધવાનું છે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં

કારણ કે ચુંબકીય ક્ષેત્ર દ્વારા કરેલું કાર્ય કેવું અને જો કાર્ય ઝીરો હોય તો ઉર્જાનો ફેરફાર પણ કેવો થાય ઝીરો તો ઉર્જા બદલાશે નહીં તો બસ આજના ક્લાસમાં આટલું જ ખેલો કૂદો અને જલસા કરો પણ ઘરની અંદર રહીને જ બહાર જવાનું નહીં ઘરે રહો સુરક્ષિત રહો અને મન થાય તો થોડું થોડું ભણતા પણ રહો બાય